માંગરોળમાં તમાકુ બીડીના હોલસેલરો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીને લઈ લોકડાઉન કરવામાં આવ્યું હતું. તો પહેલા લોકડાઉનથી તમાકુ બીડીમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, ત્યારે ચોથા લોકડાઉનમાં તમાકુ બીડીની હોલસેલરોની દુકાનો ખોલી નાખવામાં આવી છે. ત્યારે માંગરોળની જલારામ એજન્સીમાં હોલસેલ વેપારી રિટેલરો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. હોલસેલરો દ્વારા 165ની પ્રિન્ટની વસ્તુના 200 રૂપિયા અને 205ની પ્રિન્ટના 250 રૂપિયા લેવામાં આવી રહ્યા છે, જેનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે હોલસેલરો આ કાળાબજારી કોના ઇશારે કાળાબજારી કરી રહ્યા છે તેની તપાસ કરવામાં આવે અને હોલસેલરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી રિટેલરો અને ગ્રાહકો તરફથી ઉઠવા પામી છે. આના કેટલા લીધા? આ 1750માં તમારી સામે જ છે. અમે રિટેલર છે, અમારી દુકાન છે ગણેશ પાન માંગરોળ બંદર, બરોબર. હવે 1750માં લખીએલા છે, અમે બિલ ચડાવ્યું 2000 રૂપિયા, બરોબર. તમારી સામે જ છે 2000 રૂપિયા. હવે અમારી પાસે આમાં 500 લખેલા છે અને આમાં લગાડ્યા 700 રૂપિયા. બીડીના પણ ભાવ આમાં 25 રૂપિયા લખી અમને પડે, તમારે વેચવી કેમ? હવે અમારી ઘરાકને કેટલા લેવા? તો આ 450માં પડવું જોઈએ ને, તો 500માં અમે વેચીએ ને તો 50 મળે અમને, એની જગ્યાએ 700 તો અમને વેચવું કેટલામાં અમારે? એટલે એજન્સી વાળા તમારી પાસેથી વધારે રૂપિયા પૈસા, જો તમારી સામે જ છે બિલ ના માલ એમને પહેર્યો છે.